श्री कृष्णाय नमः। सर्वे भक्तजनों ने मारा जय श्री कृष्ण। आप जोई रहया छो इंस्पायरेशनल चैनल। आ वीडियो जो आपने पसंद आवे तो लाइक शेर अने सब्सक्राइब जरूर करजो। आजनी अपनी व्रत कथा छे श्यामा पाचम। भादरवा सुद पाचम ने श्यामा पाचम कहे छे। पुराणों में आ दिवस ने ऋषि पंचमी तरीके पण ओळखवामां आवे छे। मोटे भागे स्त्रीओ रजो दर्शन समय जाणीए अजाणीए थता दोषोनुं निवारण करवा माटे आ व्रत करे छे। प्रातः काळे सूर्योदय पहेला स्नानादिथी परवारी अघेड़ानुं दातण करवुं, शरीरे माटी चोळवी, माथामां आंबळानी भूकी नाखवी अने माथું ચોળીને નાહવું, ભોજનમાં ફક્ત સામું જ લેવું, અન્ન ન લેવું, વડીલો તથા ગુરુજનોની સેવા કરવી। આ વ્રત 5 વર્ષ સુધી કરવાનું હોય છે। વ્રત પૂર્ણ થયે ઉજવણું પણ કરવું। તે દિવસે યથાશક્તિ બ્રહ્મભોજન કરાવી દક્ષિણા આપવી, કોરા વસ્ત્રનું દાન કરવું અને સર્વે ઋષિઓની પૂજા કરવી અને અરુંધતી માતાનું સ્મરણ કરવું। પ્રાચીન કાળમાં ચંદ્રદેશમાં ત્રિલોકી નામે એક બ્રાહ્મણ રહેતો હતો। તે ખૂબ જ પવિત્ર અને જ્ઞાની હતો। તેની પત્નીનું નામ ત્રિલોચના હતું। તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હતા। પુત્રનું નામ સુદર્શન અને પુત્રીનું નામ સુશીલા હતું। પુત્ર સુદર્શન પણ પિતા જેવો જ વિદ્યા વિસંગી અને જ્ઞાનવાન હતો। પુત્રી સુશીલા પણ અતિ સુંદર હતી। પતિ પત્ની ધર્મ ભાવપૂર્વક પોતાનું ગૃહસ્થ જીવન વિતાવી રહ્યા હતા। પુત્રીનો યૌવનકાળ આવતા ત્રિલોકીએ ધામધૂમથી પુત્રીને પરણાવી અને તેનું કન્યાદાન કર્યું। પરંતુ તેના બદકિસ્મતને લીધે સુશીલાનો પતિ ટૂંક સમયમાં જ મૃત્યુ પામ્યો અને તે વિધવા બની ગઈ। પુત્રી સુશીલા રોતી કડકડતી પિયરમાં આવી। યુવાન પુત્રીને વૈધવ્યનો ભોગ બનેલી જોઈ માતા પિતાનું અંતર કકડી ઉઠ્યું, પણ કાળ સામે કોઈનું ચાલતું નથી એવું આશ્વાસન આપી તેમણે પુત્રીને ધર્મ ધ્યાન વ્રત તપમાં એકાગ્ર થવા કહ્યું। પુત્રીના અકાળ વૈધવ્યથી બ્રાહ્મણ અને બ્રાહ્મણીનું મન પણ આ અસાર સંસાર પરથી ઉઠી ગયું। પુત્રીને લઈ તેઓ પોતાના પુત્ર સુદર્શનને ઘરની બધી જવાબદારી સોંપી દઈ પુત્રી સાથે ગંગા કિનારે જઈ એક આશ્રમમાં ઝૂંપડી બાંધી અને રહેવા લાગ્યા। વિધવા પુત્રી માતા પિતાની સેવા ચાકરી કરી પ્રભુ કીર્તનમાં પોતાના દિવસો પસાર કરવા લાગી। ત્રિલોકી પાસે દૂર દૂરથી કેટલાક શિષ્યો વિદ્યા અભ્યાસ કરવા આવવા લાગ્યા। ઉનાળાનો સમય હતો। પુત્રી સુશીલા કામકાજથી પરવારી એક ઝાડ નીચે ઠંડકમાં આરામ કરવા બેઠી હતી કે થોડીવારમાં તો તે ખસખસાટ ઊંઘી ગઈ। તે ભર ઊંઘમાં હતી તેવામાં અચાનક તેના શરીરમાં અસંખ્ય કીડા થઈ ગયા। અચાનક એક શિષ્યની દ્રષ્ટિ તેના ઉપર પડી। પોતાની ગુરુપુત્રીને આવી હાલતમાં જોઈ તેને કમકમાટી ઉપજી। તે દોડતો દોડતો આશ્રમમાં ગયો અને પોતાની ગુરુપત્ની વિલોચનાને કહેવા લાગ્યો, માતાજી, બહેનના શરીરે અસંખ્ય કીડા તરફડી રહ્યા છે, જુઓ તો ખરા। શિષ્યની આ વાત સાંભળી ત્રિલોકી અને ત્રિલોચના દોડતા દોડતા ત્યાં આવી ચડ્યા। ઝાડ નીચે જઈને જુએ છે તો પોતાની પુત્રીના શરીરે અસંખ્ય કીડા ખદબદી રહ્યા છે। ગુરુ અને શિષ્યો તેને ઉપાડી આશ્રમમાં લાવ્યા। પછી ગુરુ ત્રિલોકીએ શાંત ચિત્તે સમાધિ લગાવી પુત્રીના પુનર્જન્મના કર્મો જોયા। તેમણે કહ્યું, આપણી પુત્રી ગયા ભવમાં એક બ્રાહ્મણી હતી। તે રજસ્વલાનો ધર્મ પાડતી ન હતી। તે રજસ્વલા ધર્મમાં વાસણ કુસણ તથા ઘરવકરીને અડકતી હતી। તે ઘરનું બધું જ કામકાજ કરતી હતી। તેના પાપે તેની આ દશા થઈ છે। વળી બીજી છોકરીઓ પણ જ્યારે શ્યામા પાચમનું વ્રત કરતી ત્યારે તેની પણ તે ઠેકડી ઉડાવતી હતી। આ પાપે તેને અકાળે વૈધવ્ય ભોગવવું પડ્યું છે। હે પ્રિય, જે પોતાના ધર્મ ચૂકે છે અને બીજાની ધાર્મિક ભાવનાની ઉપેક્ષા કરે છે તેઓની સ્થિતિ આવી જ થાય છે। બ્રાહ્મણી ત્રિલોચનાએ આનો ઉપાય બતાવવા કહ્યું ત્યારે બ્રાહ્મણ ત્રિલોચને કહ્યું, આપણી પુત્રીએ શ્યામા પાચમનું વ્રત કરવું પડશે। સુશીલાએ મનોમન વ્રત કરવાનો નિર્ણય કરી લીધો
અને તે વ્રત કેવી રીતે કરાય તે બાબતે પિતાને પૂછતા પિતાએ કહ્યું, ભાદરવા સુદ પાંચમના દિવસે આ સામા પાંચમનું વ્રત કરાય છે. આ દિવસે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ ઘીનો દીવો કરવો. દીવા આગળ ફળફળાદીનું નૈવેદ્ય ધરવું. વ્રત કરનારે સપ્ત ઋષિઓનું ધ્યાન ધરવું. આ સાત ઋષિઓમાં ભારદ્વાજ, ગૌતમ, કશ્યપ, જમદગ્નિ, વિશ્વામિત્ર, અત્રિ અને વશિષ્ઠનો સમાવેશ થાય છે. ત્યારબાદ તેમની કથા સાંભળવી. તે દિવસે સામો, ફળફળાદી અને કંદમૂળ ખાઈ શકાય છે. તે દિવસે વ્રત કરનાર થોડો સામો ખાઈ ઉપવાસ કરે તો તે વધુ ઉત્તમ ગણાય છે. તે દિવસે બ્રહ્મચર્ય પાળવું. જો આ વ્રત શુદ્ધ ભાવથી કરવામાં આવે તો તેનું ફળ ઉત્તમ મળે છે. આ વ્રત કરવાથી રજસ્વલા ધર્મના ભૂલથી થયેલા દોષો નાશ પામે છે. આ લોક અને પરલોકમાં સુખ મળે છે. સુશીલાએ મનોમન વ્રત કરવાનો નિર્ણય કર્યો કે તેના શરીરની પીડા ઓછી થવા લાગી. થોડા દિવસમાં તો તેની કાયા કંચન જેવી થઈ ગઈ. તેણે ભાદરવા સુદ પાંચમના દિવસે પિતાજીને કહ્યું તે પ્રમાણે શામા પાંચમનું વ્રત શ્રદ્ધાપૂર્વક શરૂ કર્યું. તેથી તેના દોષોનું પણ નિવારણ થયું. જે કોઈ સ્ત્રી પુરાણોમાં પ્રસિદ્ધ શામા પાંચમનું વ્રત શ્રદ્ધાથી કરે છે તેના સર્વ દોષોનું નિવારણ થાય છે અને તેમના અજાણપણે થયેલા દોષો બળી અને ભસ્મ થઈ જાય છે અને તેને સુખ અને શાંતિની પ્રાપ્તિ થાય છે. હર હર મહાદેવ. જો આ વ્રત કથા આપને પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.